वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ ચુમ્માલીસમું આદિગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં અદ્ભુત વાત લખે છે। ભગવાન શ્રીહરિ નરસંડા નગરમાં પધાર્યા છે। નગરના નર અને નારીઓ દર્શન કરવા માટે ઉમટ્યા છે। સ્વામીના શબ્દો થોડા, નખ શિખ હરિ કી મૂર્તિ જેહિ રૂપ રસાલ સબ ખાની તેહિ તાકુ ચિંતવત હે જન જાહે અંતર મે મૂર્તિ ચોટત તાહિ અંતર મે મૂર્તિ ચોટત તાહી। રૂપ અને રસ એની ખાણ એવી મહારાજની મૂર્તિ ચિંતામણી સમાન છે। સ્વામી આ વર્ણન કરતા કરતા એક શબ્દ લખે છે, હવે કથાનો નવો પ્રસંગ શરૂ થઈ રહ્યો છે। અનંત આખા બ્રહ્માંડમાં જેટલું સૌંદર્ય છે એ બધું સૌંદર્ય મૂર્તિમાં સમાયેલું છે। જેટલા મોક્ષભાગી જીવ છે તેમને જ સર્વે શોભાના દર્શન થાય છે। આ જે સ્વામી કહે હું વર્ણન કરું છું ને, આ દિવ્ય દર્શન, આ અલૌકિક દર્શન જે મોક્ષભાગી છે ને, મુમુક્ષુ છે ને, એને થાય છે। અને જે સામાન્ય મનુષ્ય છે ને, તેઓ તો પોતાની બુદ્ધિને અનુસારે દેખે છે। સંત કૃપા બિન કોટી પ્રકારા અલૌકિક મતિ ન હોઉં કો વારા। સાધુની કૃપા વિના ક્યારેય પણ અલૌકિક બુદ્ધિ થતી નથી। દિવ્ય વસ્તુને સમજવા માટે દિવ્ય બુદ્ધિની જરૂર પડે છે। વેરી સિમ્પલ મેથેમેટિક્સ। આપણે બીજી રીતે વાત કરીએ, આપણે બે દિવસ પહેલા કથામાં પણ બે ત્રણ દ્રષ્ટાંતો સાંભળ્યા હતા, પણ અત્યારે આપણે જુદી રીતે વાત કરવી હોય તો આઇન્સ્ટાઈનની વાતને કોઈ નાના એવા ગામડામાં રહેતો ભરવાડનો દીકરો સમજી શકે દાદા। સાગરમાં આગળ દ્રષ્ટાંત આપ્યું, આંધળાને રૂપનું જ્ઞાન કરાવવું હોય અને બહેરાને શબ્દનું જ્ઞાન કરાવવું હોય એ જેટલું અઘરું છે, એ જેટલું અઘરું છે એટલું જ અધર્મી, આસુરી અને અજ્ઞાની જીવને ભગવાનનું જ્ઞાન કરાવવું અઘરું છે। કદાચ આંધળાને રૂપનું જ્ઞાન કદાચ થઈ શકે, બહેરાને શબ્દનું જ્ઞાન કદાચ થઈ શકે, પણ અધર્મી જીવને ભગવાન સંત એની દિવ્ય વાતો સમજાવીને અઘરી છે। એટલા માટે શિક્ષાપત્રીમાં કલમ લખી
આસુરી જીવને આ શિક્ષાપત્રી ન આપવી. નીતિશાસ્ત્રોમાં એટલા માટે લખ્યું કે સાધુ સંતો કળિયુગમાં દુઃખી થશે નું લક્ષણ લખ્યું, મૂર્ખ શિષ્યોપદેશે ન, સામેવાળા જીવની પાત્રતાનો વિચાર કર્યા વિના ઊંચી ઊંચી વાતો કરી અને કોણ દુઃખી થશે પછી? આપણે ત્યાં જૂની વાર્તા છે, પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં હમણાં વાત કરી હતી કે ચોમાસાનો સમય હતો, સરસ મજાનું ઝાડ હતું અને ઝાડ ઉપર પેલા સુગરીના માળા લટકતા હતા અને સુગરી અંદર બેઠી બેઠી મોજ કરતી હતી, ઝરમર ઝરમર રીમઝીમ રીમઝીમ વરસાદ થાય અને એમાં પેલો વાંદરો પલળતો પલળતો ઝાડ ઉપર બેઠેલો ને થીજી ગયેલો ને થરથર ધ્રુજે. માળામાં મજા કરતી સુગરીએ કહ્યું, વાંદરને ઉપદેશ આપ્યો, વાંદરાને કહ્યું, માનુસ જેસી કાયા તેરી, માનુસ જેસે પાંવ. વાંદરો લગભગ માણુસ છે ને સરખો જ છે ને. માનુસ જેસી કાયા તેરી, માનુસ જેસે હાથ પાંવ, ચાર મહિને તક ક્યાં ક્યાં ઘર નહીં બના પાયા. અમારી જેમ એકાદ માળો એકાદ ઘર બનાવ્યું હોત તો કેવી મજા પડત. અને વાંદરાનું મગજ ગયું છલાંગ મારી પેલો સુગરીનો માળો બાળો બધું તોડીને કૂવામાં નાખી દીધું. દિવ્ય બુદ્ધિ વાળો જીવ જ દિવ્ય વસ્તુને સમજી શકે છે. આધારાનંદ સ્વામીની આ વાત એકવાર નહીં હરિચરિતામૃત સાગરમાં અનેક વાર આવી છે. સ્વામી કેવી સરસ વાત લખે છે, સાધુની કૃપા વિના અલૌકિક બુદ્ધિ થતી નથી. સાધુની કૃપા કોને મળે? જે સેવા કરે છે. સેવા એટલે શું? સંત કહે તેમ કરવું તે સેવા છે. સંતની આજ્ઞામાં રહે એના ઉપર રાજીપો થાય, રાજીપો છે એ જ કૃપા છે. કૃપા મળે ત્યારે દિવ્ય બુદ્ધિ આવે, દિવ્ય બુદ્ધિ આવે ત્યારે દિવ્ય વસ્તુ, દિવ્ય એવા મહારાજ, દિવ્ય એવી સંતોની વાતો, દિવ્ય એવો સંતો ભક્તોનો મહિમા, આ બધું સમજાય છે. એટલા માટે ગુરુજીએ વાત કરી હતી સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સેવાનો આગ્રહ રાખો, જેટલી સેવા કરીશું ને એટલી પાત્રતા આવશે. અદ્ભુત વાત છે દાદા, હિન્દુ ધર્મનો પાયો છે આ, વૈદિક સંસ્કૃતિનું મૂળ છે આ. કયું? સેવા. સ્વાર્થ છોડીને સામેની વ્યક્તિને રાજી કરવા માટે જ કરેલું કાર્ય સેવા છે. જો સ્વાર્થ આવે તો સેવા નથી. સામેની વ્યક્તિની રૂચિ એટલે કે રાજી કરવાનું તાન ચૂકી જઈએ તો પણ સેવા નથી. કેવી સરસ વાત, એક બે વાંચી લઈએ. અને જે ભગવાનના ભક્તોને નિર્દોષ સમજે છે તેને પણ અલૌકિક બુદ્ધિ પ્રાપ્ત થાય છે. વચનામૃતમાં મહારાજે કહ્યું, કૂતરા જેવો કામી હોય પણ મોટા પુરુષને જો નિષ્કામી સમજે ને તો પોતે પણ નિષ્કામી થઈ જાય છે. આટલું મોટું ફળ છે. આપણા વેદોમાં લખ્યું, બ્રહ્મવિત બ્રહ્મેવ ભવતી. ભગવાનને જ્યારે જીવ જાણી લે છે ને ત્યારે જેવા ભગવાનને જાણે છે ને એવો તો પોતે થઈ જાય છે. પણ હૃદયથી જાણીએ તો, હા, આપણે ત્યાં વાત છે ને, ગુણાત્યાનંદ સ્વામી વગેરે સંતો બધા નારાયણધારામાં સ્નાન કરી મંદિરે જતા હશે, રસ્તામાં મસ્જિદવાળી જગ્યા આવી, એમાં નમાજ પઢી બધા જતા હશે, એમાં કોઈક મુમુક્ષુ જીવ એણે સંતોને જોયા, નીચી નજર છે, એક સરખી ચાલ છે, મુખમાં મહારાજનું નામ છે, આ હા હા, મુસ્લિમ માણસના મનમાં ચોટી ગયા મૂર્તિ, સાધુની મૂર્તિ ચોટી ગઈ. ક્યા લિબાસ, ક્યા ઉનકી ચાલ, ક્યા ફકીર મેને દેખે, ગાંડો થઈ ગયો, આજ બોલ્યા કરે, જે આવે ને આજ વાત કર્યા કરે. એમાં એનો કોઈ મિત્ર સત્સંગી હશે એને પણ એ જ વાત કરી. સત્સંગી રાજી થયો, જૂનાગઢમાં આવી ગુણાત્યાનંદ સ્વામી પાસે બેસી સ્વામીને એને વાત કરી, સ્વામી તમે આજે ત્યાંથી નીકળ્યા હતા? સ્વામી કે હા, કેમ શું થયું? સ્વામી તમારા દર્શન એક મુસ્લિમ માણસ નમાજ પઢીને નીકળતો હતો એણે કર્યા, અને સ્વામી આખો દિવસ જે મળે ને આ જ વાત કરે છે.
क्या उनके लिबास, क्या उनकी चाल, क्या उनके दीदार, कैसे फकीर थे। त्यारे गुणात्यानंद स्वामी कहे तो बहु सारू, हवे ने नमाज पढ़वानू पूरू थई गयू। स्वामी समझाणू नहीं, शू कीधू तमे, बस छेलो जन्म। अरे स्वामी आम कही छेलो जन्म, कैसे आ संत तो बहु सारा रे, खरा कल्याण ना करनारा रे। हृदय थी एम थाय आ साधु मारू कल्याण करे एवा छे, आ साधु दिव्य छे, आ साधु अलौकिक छे, समझी लो बेड़ो पार थई गयो। आ माथाकूट समझवा माटेनी छे बधी, नथी समझातो एटले तो उपाधि छे, जो समझाई जाए तो दादा। અને સંતોની સેવા કરે અને સંતોની કૃપા મળે તો અલૌકિક બુદ્ધિ આવે, અથવા સંતો ભક્તોને નિર્દોષ જાણે તો અલૌકિક બુદ્ધિ આવે, અને અલૌકિક બુદ્ધિ આવે ત્યારે જ અલૌકિક વસ્તુ અને અલૌકિક વાત સમજાય છે। સ્વામિનારાયણ એ સિવાય ગમે એટલું તપ કરે, જપ કરે, દાન કરે, યજ્ઞ કરે, શાસ્ત્રો વાંચે, પણ એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી। તીર્થ, વ્રત, તપ, યજ્ઞ, જપ, દાન આ બધાનું ફળ જ છે સત્સંગ। સત્ય એવા પરમાત્મા, સત્ય એવા સંતો, સત્ય એવા શાસ્ત્રો, એમાં પ્રીતિ થાય, એમાં પ્રતીતિ થાય, આ જ સત્સંગ છે। સત્સંગ બિન ઓર તાન જેતા, બ્રહ્માંડ કો સુખ સબ પાવન તેતા। સત્સંગ બિન ઓર તાન જેતા, બ્રહ્માંડ કો સુખ સબ પાયન તેતા। પ્રધાન પુરુષ સમ સમરથ હોના, પ્રધાન પુરુષ સમ સમરથ હોના, યહ મગ ચેત રાત દિન પ્રોના, યહ મગ ચેત રાત દિન પ્રોના। સત્સંગ સિવાય જેને બીજું જે કંઈ તાન રહેતું હોય, બ્રહ્માંડનું સર્વે સુખ પ્રાપ્ત કરવાનું તાન હોય, કે મહાપુરુષ સમાન સમર્થ બનવાનું તાન હોય, અને એવા માર્ગમાં જેનું ચિત્ત રાત દિવસ પરોવાયેલું હોય, તો ત્યાં સુધી તેને ભગવાનના સ્વરૂપનું અલૌકિક સુખ દેખાતું નથી। કલ્યાણ કણિકામાં ગુરુજીએ એક વાત કરી છે, અભાગી આ આત્માને બધું તાન છે, રૂપિયા કમાવાનું તાન છે, જાજા મકાન કરવાનું તાન છે, ભોગ ભોગવાનું તાન છે, પણ કોઈને ભગવાનને ભજવાનું તાન નથી। ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ભરવાડ હોય તો જાજા ઢોર ભેગા કરવાનું તાન હોય, પંડિત હોય તો જાજા પુસ્તક ભેગા કરવાનું તાન હોય, જમીનદાર હોય તો જાજી જમીન ભેગું કરવાનું તાન હોય, મોટો ગરાસિયો હોય, રાજા હોય તો જાજા રૂપિયા રળવાનું તાન હોય, પણ કોઈને એકાંતિક થવાનું તાન નથી। બોલો, કેવી અદ્ભુત વાત છે, કેટલી અદ્ભુત વાત છે! સત્સંગ સિવાયનું જેટલું તાન, એ પછી અનંત કોટી બ્રહ્માંડનું સુખ મેળવવાનું હોય, ધન મેળવવાનું હોય, કીર્તિ મેળવવાનું હોય, પદ મેળવવાનું હોય, પ્રતિષ્ઠા મેળવવાનું હોય, જે કંઈ તાન, આ બધા તાન ભગવાનની મૂર્તિના સુખ ભોગવવામાં બાધક બને છે। કરવાનું છે બધું એમની આજ્ઞાથી, એમને રાજી કરવા માટે, એમની સેવા કરી શકે એટલા માટે, પણ આપણું લક્ષ્ય એ હોવું જોઈએ મહારાજ સુધી પહોંચવું છે। કેવી વાત આવી! આ બધું તાન મૂર્તિના સુખમાં અવરોધક બને છે, અને આ બીજું તાન છે ત્યાં સુધી તેનું મન લુખ્ખું રહે છે, અને આ વાત તો જેને સત્સંગ થાય છે તેને જ સમજાય છે, બીજાને આ વાત ક્યારેય સમજાતી પણ નથી। લો, કોને સમજાય છે આ વાત? સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને, સત્સંગ વિના
જીવનમાં એક યાદ રાખો, બધી ભૂખ માણસના પેટમાં પડી છે, ભોગ ભોગવાની ભૂખ પડી છે, હરવા ફરવાની ભૂખ પડી છે, જગતના પદાર્થો જોવાની માણવાની ભૂખ પડી છે. શાસ્ત્રના આ ચાર પાંચ શબ્દો વિચારવા જેવા છે. એક ખપ, ગરજ, ભૂખ અને મુમુક્ષુતા. લોકમાં જે ખપ છે, ગરજ છે, આના માટે શાસ્ત્રમાં મુમુક્ષુપણું શબ્દ વપરાય છે. ખપ એટલે શું? પ્રબળ ઈચ્છા. દાદા શું કહેવાય? પ્રબળ ઈચ્છા. કેવી? ગુણાત્યાનંદ સ્વામી કહે, ભીમનાથના રાંકાને જેવો ખપ છે ને, આવો ખપ જો જાગી જાય ને તો કામ થઈ જાય. હા, દુકાળ પડેલો અને પેલા ગરીબ લોકો વાસણ લઈ ભીમનાથને, ત્યાં આપણે ભીમનાથ મહાદેવની પાસે કોઈ સદાવ્રત ચાલે ત્યાં થૂલું મળે, થૂલું લેવા જાય, લાઈનમાં ઊભા હોય, માણસો જાજા હોય, થૂલી તો થોડી હોય, ખૂટી જાય, માણસો આજીજી કરતા હોય, થોડી અમને આપો, થોડી અમને આપો, આટલા બધા માણસો હોય, પેલો સાહુકાર ખીજાઈ જાય ને ધક્કો મારે, નીલકા નદીમાં પડે લોકો, બોલો, ધોઈ ઊભા થાય, હાથ જોડે, કરગરે, પગે લાગે, વિનંતી કરે. ભોજનની ભૂખ જાગે ને દાદા તો શું થાય? પણ હવે આ વસ્તુ અમેરિકામાં કોઈને સમજાય? તમે હાઇટીમાં જાઓ, સોમાલિયામાં જાઓ, લિબિયામાં જાઓ, ઇન્ડોનેશિયામાં જાઓ, આજે છે આ પ્રશ્ન, એવો ભૂખમરો ત્યાં છે. હમણાં આપણા એક સત્સંગી ભક્ત હાઇટીમાં ગયા હતા. ત્યાં તો એવી દુર્દશા છે અત્યારે લોકોની, દાદા ખાવા નથી મળતું, માણસો ઝાડના પાંદડા ખાય છે. મને વિડીયો બતાવ્યો, અરે હદ, ત્યાં સુધી ઝાડના પાંદડા પણ નથી મળ્યા રહ્યા, લોકો માટી ખાય છે, માટી મુઠ્ઠી ભરી ભરીને માટી ખાય છે. આપણા શાસ્ત્રોમાં બધી વાતો લખી છે. મહેલો ના વાસે ગરીબે સુજાણે, દુખિયાના દુખને સુખિયા સુજાણે, જમેલા નિહા ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, દુખિયાના દુખને સુખિયા સુજાણે. 12 વાગે ભૂખ લાગતી હોય અને સવારના 7 વાગે તાજું ભોજન મળી જાય, એને ભૂખ શું કહેવાય ખબર પડે દાદા? પ્રોબ્લેમ આટલો છે. જીવનમાં સુખ અને દુઃખ આ બંને જરૂરી છે. જેને જીવનમાં દુઃખ નથી જોયું એ ક્યારેય સુખની કિંમત નહીં સમજી શકે. 21મી સદીનો મોટો સળગતો સવાલ આ છે. એક સમાજ એવો છે, કંઈક સુખિયા એવા હશે, સપને દુઃખ જોયું નથી. કંઈક સુખિયા એવા હશે, સપને દુઃખ જોયું નથી. અને કંઈક દુખિયા એવા હશે, સપને સુખ જોયું નથી. એક સમાજ એટલો દુઃખી છે, એટલે દુઃખને મારે બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ, આવું લખ્યું. ભૂખ્યો માણસ કયું પાપ ન કરે? શા માટે હ્યુમન રાઇટ્સ આવ્યો? આ અમેરિકાની અંદર તમે બધા ટેક્સ ભરો છો અને ટેક્સનો બેનિફિટ કેટલા લોકો, ગરીબ લોકો ગમે તેવા લઈ જાય છે, પણ શા માટે આ હ્યુમન રાઇટ્સના કાયદા શા માટે લાવવા પડ્યા? આપણા શાસ્ત્રોમાં છે આ બધા કાયદાઓ, આપણે ભૂલી ગયા હતા. આ વિદેશના ડાયા માણસોએ ભેગા થઈને લાવી દીધા. એક સમાજ અતિ દુઃખી છે અને એક સમાજ એટલો સુખી છે ને ખબર જ નથી દુઃખ શું કહેવાય. ભોજનની ભૂખ એની વાત કરી ગુણાત્યાનંદ સ્વામી કહે, ભીમનાથના રાંકાને જેવો ખપ હોય ને, એવો ખપ જાગે ને તો કામ થઈ જાય. ઇતિહાસની એક સત્ય ઘટના છે દાદા. આજે સંસ્કૃત ભાષાના ઘણા સારા વિદ્વાનો પંડિતો છે, પણ અત્યારના સમયમાં આખી દુનિયામાં સારા વિદ્વાનોમાં જે ઉત્કૃષ્ટ નામો ગણાય છે એમાં જર્મનીના ઘણા બધા વિદ્વાનો છે. ગેટે છે, મોનિયર વિલિયમ્સ છે,
આ મોનિયર વિલિયમ્સની સત્ય કથા. અત્યારે ઓનલાઈન તમે જાજુ જુઓ તો સંસ્કૃત વિશે આ મોનિયર વિલિયમ્સના જ રેફરન્સ, એના જ પ્રમાણો ઝાઝા મળશે તમને. જર્મનીના મોનિયર વિલિયમ્સ વર્ષો પહેલાં ભારત દેશની મહાનતા, ભારત દેશના સંસ્કૃતના શાસ્ત્રો, એના પંડિતો વિશે સાંભળે. એણે નક્કી કર્યું આટલી દિવ્ય ભાષા મારે શીખવી છે, એ દિવ્ય શાસ્ત્રો મારે વાંચવા છે. પોતાનો દેશ છોડી ભારત જાય. ટુ ગેટ સમથિંગ, ટુ ગીવ અપ સમથિંગ. કલકત્તામાં એક સારામાં સારા વિદ્વાન કહેવાય છે, કવિ ભૂષણ કરીને એનું નામ હતું. એ ખ્યાતનામ વિદ્વાન પાસે આવી વિનંતી કરે, હું આ દેશનો માણસ છું અને સંસ્કૃત ભાષા ભણવા ઈચ્છા રાખું છું. પહેલાં તો એટલું બધું એનું અપમાન કરી નાખ્યું. અરે માંસ ખાનારા તમે બધા મ્લેચ્છ છો, મલિન છો, તમને શું ખબર પડે આ ભાષામાં. ઊભો ન રહેવા દીધો, કરગરવા લાગ્યો, રડવા લાગ્યો. જર્મનીનો એ અતિ ખાનદાન સુખી સમૃદ્ધ વ્યક્તિ કરગરવા લાગ્યો. શરત કરી, તારે રહેવું પડશે, આ બધા છાત્રોની જેમ તારે તપ કરવું પડશે, બધું કરવા તૈયાર. માથે બેડા મૂકી પાણી ભરે. અમે નાના હતા ને દાદા, સંસ્કૃત ભણતા હતા ને, ત્યારે અમે સમય જોયેલો. સંસ્કૃત ભણનારા વિદ્યાર્થીઓ પાસે એટલી બધી સાધના કરાવવામાં આવે, આજે યાદ કરીશ હૃદયથી. એવા પરમ વંદનીય, પરમ આદરણીય ધર્મસંઘ વિદ્યાલયના ગુરુજી રાજવંશી દ્વેદીજી, શાસ્ત્રો દાદા કહેવાયને સિદ્ધ હતા. મેં જોયેલું છે, અનુભવેલું છે. આંખ બંધ કરીને બેઠા હોય, સામે વિદ્યાર્થી આવે, કોઈ પણ સંસ્કૃતનો ગ્રંથ ખોલે, બોલવા લાગે, બોલનારની ભૂલ થાય, વાંચનારની ભૂલ થાય, આની ભૂલ ન થાય. બોલો, 99 વર્ષની ઉંમરે બાર 16 કલાક ભણાવતા, પણ એમને ત્યાં શરત હતી. શરત કેવી હતી? કોઈ પણને ભણવું હોય ને, યમુનાજીમાંથી પાણી માથે મૂકીને લાવવું પડે, વાસણ ઉટકવા પડે, પોતું મારવું પડે, આ બધું કામ કરે એ વિદ્યાર્થીને પછી એ ભણાવતા. તપ હતું, એના પરિણામે ફળ મીઠું હતું. મહેનત વિના જ્યારે મળે છે ને, ત્યારે કોઈને પચતું નથી. મફતનું મળેલું એ ક્યારેય તમને ધર્મના માર્ગે પ્રેરિત નથી કરતું. કળિયુગના જીવો મફતનું મેળવવા માટેનું તાન રાખશે, અને એના જ પરિણામે આજે તમે જુઓ ચારે બાજુ વિકૃતિ વિકૃતિ અને વિકૃતિ આવી છે. મોનિયર વિલિયમ્સ કલકત્તામાં વિદ્વાન કવિ ભૂષણ પાસે પોતા મારે, પાણી ઉપાડે, ચોકો કરે, કપડાં ધોવે, એવું ઇતિહાસમાં લખ્યું છે દાદા. એની ગોરી ચામડી કાળી થઈ ગઈ તો પણ પેલા પંડિત તો ભણાવે જ નહીં ને, દૂર બેઠો બેઠો ખૂણામાં દૂર જ રાખે, તું મલિન છે, તું મ્લેચ્છ છે, અપમાન રોજ કરે. એક દિવસ આ વિનંતી કરવા ગયા, અરે તું મ્લેચ્છ છે, હજી તારી પાત્રતા કેળવતું, ચામડી શરીરની બદલાઈ ગઈ. પણ પછી કહેવાય છે કવિ ભૂષણજી એટલા બધા પ્રસન્ન થયા કે ખરેખર આ કોઈક ખપવાળો જીવ છે, એનું પ્રાયશ્ચિત થઈ ગયું, હવે પવિત્ર થઈ ગયો, પાત્રતા મેળવી લીધી, હી ઇઝ ક્વોલિફાઈડ, હી ઇઝ ઓથોરાઇઝ્ડ. અને પછી એમણે થોડો સમય ભણાવ્યું, પણ આ એટલો પ્રકાંડ પંડિત બન્યો, આજે દુનિયાભરના સારા સંસ્કૃતના વિદ્વાનો જે વિશ્વમાં વિખ્યાત છે, એમાં ઉત્કૃષ્ટ નામ મોનિયર વિલિયમ્સનું છે. ભણવાની ભૂખ, કેની ભૂખ? ભીમનાથના રાકાને ભોજનની ભૂખ. હવે અમેરિકાવાળાના કોઈ સમજાય એવું નથી દાદા, અમારા જ્ઞાન સ્વામી થોડું ઘણું સમજી શકે ભણવાની ભૂખમાં. કેવો જ્ઞાન સ્વામી? પણ ડોલરની ભૂખ, અમેરિકામાં કઈ ભૂખ? હમણાં અમે વિચરણમાં ગયા હતા, એક હરિભક્ત વાત કરતા હતા, 17 વર્ષથી અમેરિકા છે, 2 દીકરા છે, એક દીકરો કંઈક ઇન્ડિયામાં 1.5 વર્ષનો હતો ત્યારે મૂકીને જતા રહ્યા છે, બીજા દીકરાનું તો હજી મોઢું જ નથી જોયું, કાગળિયું છે નહીં. 17 વર્ષથી અમેરિકામાં છે, હસબન્ડ વાઈફ ઇલીગલ છે, અને સન્ડે ટુ સન્ડે એટલે 7-7 દિવસ
બાર બાર કલાકની જોબ કરે છે. તમે વિચારો આ કઈ ભૂખ? ડોલર માટે દીકરાનો ત્યાગ થાય, દીકરાનું મોઢું નથી જોયું. 17 વર્ષથી કહે છે કે અમે એક રજા નથી પાડી. ભગવાન માટે કરવાનું હોય તો અમેરિકામાં ડોલરની ભૂખ દેખાય દાદા. હા, જબરજસ્ત, 2-2 જોબ કરે 3-3 જોબ કરે, જોયા છે ને તમે? આવી ભૂખ ભગવાનની જાગે, સંતની જાગે તો કામ થઈ જાય. કેવી વાત લખી, સત્સંગ સિવાયનું બીજું જેટલું તાન. કયું કયું તાન? આખા બ્રહ્માંડનું સુખ મેળવવાનું તાન, મહાપુરુષ સુધી સમર્થ બનવાનું તાન, પ્રકૃતિ પુરુષના વૈભવ મેળવી લેવાનું તાન, આ એક પણ તાન જીવ ભગવાન સુધી પહોંચાડી શકે એવું નથી. સંપ્રદાયના આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ નાની ઉંમરમાં ગાદી ઉપર બેઠા, અતિ મુમુક્ષુ હતા. શ્રીજી મહારાજે દેહ છોડી દીધો, મુક્તાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા. આપણે જાણીએ છીએ ગોપાળાનંદ સ્વામીએ પણ થોડા સમય પછી ધામમાં જતા રહ્યા. રઘુવીરજી મહારાજ સંતોના એવા ભૂખ્યા હતા, સંત સમાગમના એવા ભૂખ્યા હતા, સંત સમાગમના ખપવાળા હતા, સંત સમાગમના ગરજવાળા હતા, સંત સમાગમના તાનવાળા હતા. ગુણાત્યાનંદ સ્વામીને વિનંતી કરી, સ્વામી આપણે 6 મહિનાની છાવણી કરીએ, શિબિર કરીએ. કેટલી? સ્વામી કે કરીએ, જૂનાગઢ આવવું પડશે. સ્વામી આવીએ, જૂનાગઢ આવીએ. સ્વામી કે પણ મહારાજશ્રી, તમે છે ને આ પાગભાગ મૂકીને આવો ને એમાં શિબિર ન જ જામે, શિબિરમાં તો ભજન હોય, ભક્તિ હોય, તીર્થવાસી બનીને આવવું પડશે. તીર્થવાસી એટલે આચાર્યપદનો મોભો છોડીને આવવું પડશે. અરે રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય તીર્થવાસી બનીને આવ્યા, એકલા આવ્યા. ગુણાત્યાનંદ સ્વામીએ જે કથા વાર્તાની હેલી વરસાવીને કહેવાય છે, જાતે ખીચડી બનાવતા, જાતે જમી લેતા, તપ કરતા અને આખો દિવસ પલાઠી વાળીને સાધુનો સમાગમ કરતા, આવા આચાર્યો આવા સાધુઓ હતા ને ત્યાં એ બ્રહ્મજ્ઞાનનો વરસાદ થતો. સાધુના સમાગમની કેવી ભૂખ! જે છોડી નથી શકતા. આજના 21મી સદીના મોટા મોટા પ્રશ્નોનો સૌથી મોટો પ્રશ્ન કયો? ગઈકાલે સુરેશ ભગત અબીપુરાવાળા આવ્યા હતા અને એક નાની સત્સંગની વાત કરતા હતા. એમણે બહુ સરસ વાત કરી, સ્વામી ખરેખર દુઃખ થાય, આજના માણસ પાસે સહન શક્તિ પણ નથી અને ધીરજ પણ નથી. 0 ટોલરન્સ એન્ડ 0 પેશન્સ. વાત સાચી કે ખોટી? અને સહન શક્તિ વિના, સહન શક્તિ એ તપ છે, તપ વિના ક્વોલિફિકેશન ક્યારેય આવતું નથી, ધીરજ વિના કોઈ પ્રાપ્તિ થતી જ નથી. શિવલાલભાઈ શેઠ કેટલા મોટા શેઠ, સભામાં બેઠેલા, નાની મોટી આદત તો હોય ને, મોઢામાં સોપારીનો ટુકડો એ ખાતા હતા એટલે કટ 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 અવાજ આવ્યો. આત્માનંદ સ્વામી કથા કરે અને આત્માનંદ સ્વામી તો આખા બોલા. સ્વામીનો કડક સ્વભાવ હતો. આત્માનંદ સ્વામી કીધું, આ બ્રહ્મસભામાં કયું કૂતરું હાડકું ચાવે છે? કૂતરાની ઉપમા અને શું બોલ્યા? હાડકું ચાવે છે. શિવલાલભાઈ ઊભા થયા, દૂર ગયા, થૂકી નાખ્યું, સભામાં આવીને બેસી ગયા, હાથ જોડીને માફી માગી, સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય ભૂલ નહીં થાય. દાદા કેટલો ખપ, વિચાર તો કરો કેટલો ખપ. અને આજે તો એકાદ શબ્દ જો બોલાઈ ગયો હોય ને તો અરે બાપા મારી નાખે, હા મારી નાખે. 15 વર્ષ યાદ રાખે કે 1914માં તમે મને આટલા બધા વચ્ચે આમ કીધું હતું ને. ભાઈ 1914ની આખી સાલ જ હોય, 2000ની સાલ. 999 વાર સારી વાત કરી હોય, સુંદર વાત કરી હોય, એ યાદ નથી. બોલો, માણસોના મન કેટલા નબળા થયા છે, નેગેટિવિટીઝ કેટલી વધી છે, હું એ કહેવા માગું છું. સાધુને રાજી કરવાનો ખપ કહેવાય. શું કહેવાય દાદા એને? સાધુને રાજી કરવાનો ખપ કહેવાય. ગરજ બહુ મોટી વસ્તુ છે.
સાગરમાં તો શ્રીજી મહારાજે એટલી બધી વાતો કરી, વચનામૃત છે અમદાવાદનું ત્રીજું, એમાં પણ મહારાજ એમ બોલ્યા કે તો ખપવાળા હોઈને ભગવાનને રાજી કરી શકે, બુદ્ધિવાળાનું કામ નથી, ઓછી બુદ્ધિવાળા હોય. મહારાજે કહ્યું આ મૂળજી બ્રહ્મચારી છે, સોમલા ખાચર છે, ક્યાં એટલા બધા બુદ્ધિવાળા છે, પણ અમને રાજી કર્યાનો ખપ છે ને તો એ અમને રાજી સારી રીતે કરી શકે છે. ખપ જાગવો પડે, ભૂખ જાગવી પડે, ઈશક, પ્રબળ ઈચ્છા. વચનામૃતમાં મહારાજ કહે જેને જે વાતનો ઈશક હોય, એક લાખ અંતરાય આવે ને તો પણ અંતરાયનો રોક્યો રોકાતો નથી. બોલો, એક કડી યાદ કરવા જેવી છે, લખી લો દાદા. સાગરની આ સોનેરી કડી, ગરજુ બિનના હરિહિત લાવે, ગરજુ બિનના હરિહિત લાવે. ભગવાન આપણા ઉપર હેત કરે આવું ઈચ્છો તમે? ગુરુજીને મોટા સંતો આપણા ઉપર હેત કરે આવું ઈચ્છો તમે? માતા પિતા આપણા ઉપર હેત કરે એવું ઈચ્છો તમે? તો ગરજુ બનતા શીખો. શાસ્ત્રોની આ વાત, શ્રીજી મહારાજની વાત, ગરજુ બિનન હરિહિત લાવે. ભગવાનને, મોટા પુરુષને આપણામાં ગરજ ન હોય ને તો ક્યારેય આપણા ઉપર હેત ન થાય. ગરજુ પાસ સહેજે ચલી આવે, ગરજુ બને છે ને સામેથી ભગવાન મળે છે, સંત મળે છે. ગરજુ કો હરી હોત હે બેલી, ગરજુ કો હરી હોત હે બેલી, ગરજુ કો કબુ દિયેન મેલી, ગરજુ કો કબુ દિયેન મેલી. જે ગરજુ બને છે ને, ખપવાળો બને છે ને, મુક્ષુ બને છે ને, એના ભગવાન બેલી એટલે સહાયક થાય છે. આપણે આ રોજ કથાઓ સાંભળીએ છીએ, કોઈકને મોટો સ્ટ્રોક આવ્યો, અણીના સમયે ભગવાને કેવી મોટી રક્ષા કરી, કોઈકને આટલું મોટું દુઃખ આવ્યું ભગવાને રક્ષા કરી, કોઈકને અકસ્માત એક્સિડન્ટ થવાનો હતો ભગવાને રક્ષા કરી. આ શું છે? તમે ગરજ કરીને સંગ કરો છો ને, સત્સંગ કરો છો ને, ભજન કરો છો ને, એનો આ પ્રતાપ છે દાદા. એટલે મહારાજ રાજી છે. ગરજુ હોય એના બેલી એટલે રક્ષક બને છે, અને કદાચ ગરજુ હોય ને કંઈક ભૂલ થઈ ગઈ હોય ને તો પણ ભગવાન એને છોડી નથી દેતા, એને માફ કરે છે, થોડું કષ્ટ આપીને સાફ કરે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. કેવી સરસ વાત છે. સંત અને ભગવાનની પાસે આપણે ગરજુ બનીએ, ગરીબ બનીએ, એ જ દાસના દાસ થવાનો અર્થ છે. એને તાન કહેવાય, એને ખપ કહેવાય, એને મુમુક્ષુતા કહેવાય. આવી મુમુક્ષુતા જાગે ને ત્યારે જે ભગવાન સુધી પહોંચે છે, આવી મુમુક્ષુતા જાગે ને ત્યારે સંતોની કૃપા મળે, કૃપા મળે ત્યારે દિવ્ય બુદ્ધિ પ્રગટે, દિવ્ય બુદ્ધિ પ્રગટે ત્યારે દિવ્ય વસ્તુ, દિવ્ય મહારાજ, દિવ્ય સંતો, દિવ્ય ભક્તો, આખો સત્સંગ દિવ્ય દિવ્ય ને દિવ્ય દેખાવા લાગે. હવે સાંભળો, આગળ થોડી વાત વાંચી લઈએ. અને જે સત્સંગી થયા હોય તેને તો તે તો માર્ગ ભૂલ્યા છે એમ કહે, તેને પશુ જેવા જાણવા. સારા સત્સંગીનો અભાવ લે એ કેવા છે? બધા પશુ જેવા છે. પશુઓને કોઈ પણ પ્રકારનો નિયમ હોતો નથી, તેમ નિયમ વિનાનો મનુષ્ય તે પશુ જેવો કહેવાય. શ્રીહરિ પોતાના ભક્તોને અને બીજા સહુને આવી રીતે દર્શન દેતા દેતા ગુસાઈજીના મઠમાં પ્રેમથી આવ્યા. સુંદર જગ્યા જોઈને ઉતારો કર્યો, સરસ એક પલંગ બિછાવી દીધો. શ્રીહરિ આવીને તે પલંગ ઉપર બેઠા, સહુએ ખુશી થઈને સંત સભા કરી. વડ આદિ વૃક્ષોની સુંદર છાયા હતી, તેમાં સંતોએ ઉતારો કર્યો. દરબારોને પાર્ષદો સહુએ ઉતારો કર્યો. જેને જે વસ્તુની આવશ્યકતા હતી તેને તે બધું અપાવ્યું. પરમ દયાળુ શ્રીહરિએ વિશાળ જગ્યાને દેખી તેનાથી મનમાં પ્રસન્ન થયા. તળાવને કાંઠે એક સુંદર વડલો હતો, તે સભા કરવા માટે યોગ્ય હતો. હરિભક્તોએ તે વડલે હિંડોળો બાંધ્યો. પછી શ્રીહરિ ત્યાં જઈને હિંડોળા ઉપર બેઠા, ત્યાં બધા સંતો અને હરિભક્તોની સુંદર સભા થઈ. સંતો કીર્તન ગાવા લાગ્યા. તે વેળાએ મહાન ઉત્સવ છવાઈ ગયો. જેટલી સભા હતી તેમાં બેઠેલા બધા ફૂલમાં ગરકાવ થઈ ગયા હતા. જાત જાતના ફૂલો જેમાં ખીલ્યા હોય એવો કોઈ ફૂલબાગ ન હોય આવું દેખાવા લાગ્યું. તળાવને કિનારે સભા કરી તેની શોભા અદ્ભુત બની.
હરિભક્તોમાં ઘણો જ ઉમંગ હતો એટલે તે દિવસ બધાને ઘણો આનંદ આનંદ થયો. ધરમદાસ પટેલ આદિ બધા ભક્તોએ ગુસાઈજીની જગ્યામાં ઘણા પ્રેમથી રસોઈ કરાવડાવી, સાકર નાખેલા ચૂરમાના લાડુ બનાવ્યા, તેમાં મન ચાહ્યું ઘી નાખ્યું, ચારોળી આદિ તેજાના નખાવ્યા. તેનાથી તે લાડુ ઘણા સુગંધી થયા હતા. વડા અને ભાત ભાતના ભજીયા બનાવ્યા, જાત જાતના શાક બનાવ્યા, ભાજી અને વિવિધ પ્રકારના રાયતા કર્યા, તે રીતે સુંદર લીલવા પણ કર્યા હતા. બધી રસોઈ જ્યારે તૈયાર થઈ ત્યારે શ્રીહરિ જમવા માટે પધાર્યા, ચાખડીઓ પહેરીને ચાલ્યા. ગામમાં જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા. એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું, ચાતુર્યથી હાથ અને પગ ધોયા, રૂમાલથી હાથ લૂછ્યા. પછી આવીને સોનાના બાજોટ ઉપર બેઠા, વરણીએ જેટલા ભોજન બનાવ્યા હતા તે થાળમાં ભરી ભરીને લાવ્યા. શ્રીહરિ જમવા લાગ્યા. રસોઈ ઘણી સ્વાદુ થઈ છે આવું જમતા જમતા શ્રીહરિ બોલતા હતા. રસોઈના વખાણ કરતા જાય, મંદ મંદ હાસ્ય કરતા જાય. ક્યારેક વરણી બ્રહ્મચારી સામે જુએ, ક્યારેક સંતો ભક્તો સામે જુએ, અને હાસ્ય કરતા કરતા રમૂજ કરતા કરતા મહારાજ જમે છે. શ્રીહરિ ઘણા સ્નેહભાવથી જમ્યા. જેટલા ભોજન બનાવીને પીરસ્યા હતા બધા શ્રીહરિ જમ્યા. છેલ્લે દહીં અને ભાત લીધા, દહીંમાં સાકર મેળવી જેટલી રૂચિ હતી એટલું જમ્યા. જમી રહ્યા પછી શ્રીહરિએ થાળ દરબારોને આપ્યો, એક થાળ સંતોને આપ્યો. મહારાજની આ વિશેષતા હતી, જમવા બેસે હંમેશા બે સારા શબ્દ બોલીને જમે. કદરદાની જેને કહેવાય. ઇતિહાસમાં તો એવી પણ ઘટનાઓ છે, ભાડેરમાં પાતળસિંહને ત્યાં મહારાજ પધાર્યા. અચાનક મહારાજ આવ્યા છે એટલે દરબારના પત્ની ઘરમાં હતા, ભાવ વિભોર બની ગયા. અરે મહારાજ આપ પધાર્યા. મહારાજ કે અમારે આગળ જવું છે, જે જમવાનું હોય આપો. અરે મહારાજ થોડી વાર બેસો, તમારા માટે સરસ શીરો પૂરી બનાવી આપો. મહારાજ કે નહીં, તૈયાર હોય એ લાવો. જૂના સમયમાં શું તૈયાર હોય, આજના જેવી ફ્રીજની વ્યવસ્થાઓ તો હતી નહીં. હવે તો મહિના મહિનાનું સ્ટોક કરી દે, છ છ મહિનાનું સ્ટોક કરી દે. બોલો, ગ્રહણ તો આવતું જ નથી આ લોકોને. આ રેસ્ટોરન્ટવાળાને આવે ગ્રહણ? થયું શું? મહારાજને બેસાડ્યા, તાબડતોબ ઘરમાં ગયા. સરસ મજાની એક માટીની ગોળી, એમાં દૂધ ભરેલું. એમને એમ કે ચાલો આ દૂધ મહારાજને આપીએ, પણ ઉતાવળમાં દૂધની જગ્યાએ છાશ લઈ લીધી અને મહારાજને છાશ આપી. ખાટી બડબા જેવી છાશ કેટલા દિવસની રાખી મૂકેલી. મહારાજ પીતા જાય, વખાણતા જાય, પીતા જાય, વાતો કરતા જાય. મોઢાની રેખા પણ મહારાજની બદલી નહીં કે આ દૂધ નથી, શું છે. અને આપણને તો થોડું આગું પાછું હોય તો, અરે ઘણા તો લાડુ જમતા જમતા મોઢું એવું બગાડતા હોય ને આપણને થાય કે ભાઈ લાડુ છે કારેલનું શાક છે. આપણે આ શાસ્ત્રોમાંથી શીખવાનું છે. જમતા હોય ત્યારે મહારાજને સંભાળી, સંતો ભક્તોને યાદ કરી, મહારાજનો પ્રસાદ મને મળ્યો છે, ભગવાન જે પ્રસાદી જેમાં છે એ પ્રસાદ મને મળ્યો છે એમ માની રાજી થઈને જમીએ. મહારાજ જમતા હોય ત્યારે ગમે તે પ્રસાદી હોય સંતો ભક્તોને અચૂક આપતા. થાલ એક દિને પદાતી તાઈ, થાલ દિને ગુસાઈ જાય, થાલ દિને ચારણ જો તાહી, અતિ હરિજન નક્કી સો રહાઈ. સંતોને આપ્યો, દરબારોને આપ્યો, ત્યાર પછી એક થાળ પાર્ષદોને આપ્યો, એક થાળ ગુસાઈજી હતા તેમને આપ્યો, એક થાળ ચારણ ત્યાં કોઈ આવ્યો હતો તેને આપ્યો, જે પાક્કા એકાંતિક હરિભક્ત હતા, ચારણ આવ્યા હતા તે. શ્રીહરિવરે જમીને પછી હાથ ધોયા, મુખવાસ લીધો અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી ત્યાં સંતોની પંગત કરાવી. બધા દરબારોને પાર્ષદો આવીને પંગતમાં બેસી ગયા. તેમની સરસ પંક્તિ થઈ ત્યારે સહુ ધૂન બોલવા લાગ્યા. જે હરિભક્તોએ રસોઈ કરાવી હતી તે બધા કેસરયુક્ત ચંદન લઈને આવ્યા. ચંદનની અર્ચા કરી શ્રીહરિની પૂજા કરી, પછી ફૂલહાર પહેરાવ્યા. તે રીતે સંતોને પણ ચંદન ચર્ચીને પૂજ્યા અને ફૂલહાર પહેરાવ્યા. તે પછી બધા પાર્ષદોને અને દરબારોને પણ પૂજ્યા. આવી રીતે ભગવાન શ્રીહરિ નરસંડા ગામમાં ભોજન સ્વીકારી સંતો ભક્તોને પીરસી રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પૂર્વમાં ધ્યેય સ્વરૂપનું વર્ણન, શ્રીહરિનું ઉતારે પધારવું અને ભોજન ગ્રહણની વાત કહી એ નામે 44મો તરંગ સમાપ્ત થયો.
બોલો ઘનશ્યામ મહારાજ.